नमस्कार मित्रों, हमारी चैनल तुमने पसंद आवी हो तो लाइक करजो, शेयर करजो, सब्सक्राइब करजो। जय भगवान। कंकास करे कुटुंब मा तो जीवन खारू जहर से कर में मरे जो कबार जा तो जीवन खारू जहर से ઘણા સમયથી ગવાય છે અને આ વાણી દરેકને સાંભળવામાં ઘણી વાર આવેલી, દરેકને ખબર જ છે। ઘણા સંતો ભક્તોએ કલાકારોએ ગાયેલી છે। તો આ વાણીના શબ્દો સંત શ્રી ભોજા બાપાના છે અને આ ભોજા ભગત જેતપુર તાલુકાના ફતેહપુર ગામમાં થઈ ગયા અને પોતે કણબી પટેલ હતા। તો આ ભોજા બાપાની વાણીને સાબખાની ઉપમા આપી છે। સાબખો એને કહેવાય કે ઘોડાને મારવા માટેનો હથિયાર છે અને આ સાબખાનો ઉપયોગ દરેક ઘોડા માટે નથી કરવામાં આવતો। જે કદાડો ઘોડો હોય, તોફાની ઘોડો હોય એના માટે ઉપયોગમાં લેવામાં આવે છે। તો એ સાબખો એટલે શું? સાબખો એટલે સાબુક, અને આ સાબુક વાગે બહુ, એટલા માટે આ વાણીને સાબખાની ઉપમા આપવામાં આવી છે કે જીવનમાં સાંભળ્યા પછી જીવનમાં વાગે બહુ, આની અસર બહુ થાય, અસર થાય ને એને વાગ્યું કહેવાય। તો આ વાણી જે મૂર્ખ નર હોય એના માટે લખી છે। આ શબ્દો વાણી સાંભળી એટલે હાવ સીધા સાદા લાગે, પણ શબ્દો રહસ્યમય છે। તો ભોજા બાપાએ મૂર્ખ કોને કીધો કે આ જગતમાં કોઈ વ્યક્તિને નથી કીધો, પણ એણે પોતે પોતાના જીવને મૂર્ખો ગણ્યો છે। તો આ જીવ છે એણે નાર કભાર જાણી, તો નારી એટલે પત્ની થાય, નારી એટલે સ્ત્રી થાય, અને કભારજા એટલે નબળી કુટેવ, ખરાબ આદતવાળી, એને કભારજા કહેવાય, અને હારી ટેવવાળી, હારી આદતવાળી એને ભારજા કહેવાય। તો આ જીવની કભારજા છે એ કોણ? તો એ છે એની વાસના, વાસના છે ને એ જીવની કભારજા છે। અને જે જીવમાં આ વાસના હોય ને એનું ઘર
એટલે કે એનું જીવન છે ને ધૂળધાણી થઈ જાય છે. તો ધૂળધાણી એને કહેવાય કે જે અખંડ સુખની પ્રાપ્તિ કે મોક્ષ પર્વની જે પ્રાપ્તિ ઈ ન થાય, અને જન્મ મરણની જે 84 લાખ યોની છે ને એમાં એને જવાનું થાય. એટલે સંતો કહે છે કે એનું ઘર થયું ધૂળધાણી. પાંચ માણાને લાખી રાધી માણાની ભૂજી ધાણી, પાંચ માણાને લાખી રાધી માણાની ભૂજી ધાણી, એ ઘીના દોણિયા ઢોળી નાખ્યા, વ્યવહારિક દિશામાં તો સીધે સીધી સમજાય એવી છે, પણ છતાંય સંતોએ આધ્યાત્મિક આના અર્થ કરે થાય એવી વાણી બનાવી છે. તો પાંચ માણા એટલે જે આ પાંચ વિષય છે, શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ, આમાં જ આ વાસના રખડે છે. અને માણાની ભૂંજી ધાણી એટલે અનેક પ્રકારના વિચારો ઈશે ને એ આપણા જીવનમાં એ ધાણીની જેમ ફૂટતા હોય છે, વિચારોની ધાણી જ ફૂટતી હોય. અને ઘીના દોણિયા ઢોળી નાખ્યા એટલે કે જે ઘી જેવું જે અમૃત તત્વ જે હતું એને જાતું કરી દીધું આ કભાર જાય આ વાસનાએ, એને ખોઈ નાખ્યું, એને ઢોળી નાખ્યું કહેવાય. એની કદર ન કરી અને દૂધમાં રેડ્યા પાણી એટલે કે જે મહાપુરુષોના સત્સંગ છે એ દૂધ જેવો પવિત્ર હોય છે, એમાં કુસંગરૂપી પાણી રેડી દીધું. આવી આ નાર કુભાજા છે ને એ આ જીવને આ જીવ આ આવી વાસનાને એને આણીશ, આ જીવે આવી કુભાજાને આણીશ એટલે વાસનામાં જીવ ફસાણો છે. દ્વાર પર બે વઢવાડ કરે ને કલહ કરે જાણી જાણી, વાર પર બે વઢવાડ કરે ને કલહ કરે જાણી જાણી, વાર પર બે
વઢવાડ કરે એનો વ્યવહારિક દિશામાં દરેકને અર્થ સમજાય જાય, પણ આધ્યાત્મિક રીતે આનો અર્થ એવો છે કે જ્યાં સત્સંગ હોય, જ્યાં ભજન હોય, જ્યાં જ્ઞાનની વાતો હોય, એ બધા વાર પરબ છે. જ્યાં જીવને ન જવા દે અને એવી વઢવાડ કરે કે મારે પિક્ચર જોવા જવું છે, મારે જુગાર રમવા જવું છે, મારે દારૂ પીવા જવું છે, આવી વઢવાડ કરે અને કલહ કરે જાણી જાણી. એટલે કલહ એટલે દેકીરો, કલહ એટલે કલબલાટ, અને જાણી જાણીને એટલે એનો આ કલહ ખોટો હોય છે. જાણી જાણીને એટલે ખોટે ખોટો હોય છે. જો જીવ હાસો થઈ જાય તો વાસનાનું કાંઈ ન આવે, પણ જીવ મૂર્ખો છે, એ વાસનાને વંશ થઈ ગયો છે, માટે વાસના કલહ કરે છે. અને છોકરા માથે કરે શણકા તો એનો અર્થ એવો થાય કે છોકરા કોણ, તો ઈ છે એના કામ ક્રોધ લોભ મોહ મદ મચ્છર, આ બધા એના છોકરા છે. એની માથે શણકા કરે એટલે ખીજાય, અવળાય કરે અને સોંટિયા ફરે, તો હું કામ કે તમે મારીથી જુદા પડોમાં હું કહું એમ કરો. આવી રીતે વાસના એને બંધનમાં રાખે છે. ખરે બપોરે રસોઈ નીપજાવે રોંઢે દાતી પાણી, ખરે બપોરે રસોઈ નીપજાવે રોંઢે દાતી પાણી, જીવનમાં જે ત્રિવિધિના તાપ છે ને એ ખરા બપોર જેવા છે. અને ચારે જ વાસના રસોઈ બનાવે, એટલે કે આ ત્રિવિધિના તાપમાં જ રહે છે. અને રોંઢે જાતી પાણી એટલે 70-80 વર્ષનો જ્યારે પોતે થાય ને ત્યારે વાસના મંદિરે જાય, ભજનમાં જાય, એ રોંઢે પાણી ગઈ કહેવાય. અને છોકરાઓને મારીને હુરાવે એટલે આ કામ ક્રોધ લોભ મોહ મદ આ બધાને પરાણે વહેમાં રાખે, એટલે કે સિરોટિયા ભરીને હુરાવે. પણ એમ આ છોકરા હુવે એવા નથી, છતાંય પણ ઓલવા રાત જાણીને જાય, છતાં આવી ખોટી મહેનત કરે છે ઓલવવા માટે, પણ આ અગ્નિ નથી ઓલાતી. કારણ રાત એટલે અજ્ઞાન દિશા, તો અજ્ઞાન આ અગ્નિ એ ક્યારેય નથી ઓલાતી. કંઠ આગળ જો હે મરે જ્યારે
ढोसेड़ो कंठ ने दमाडे मरे जारे भूख ताणी कंस से एनो जे धनी से जे जीवराजा से एने जेवु तेवु विषय नु सुख आपे ए टाटू शीळू कहेवाय अने मरे जारे भूखू ताणी एटले जीव ने क्यारे विषय नु सुख मळे अने क्यारे न मळे पण ई क्यारे के बीमार पड़े ने ત્યારે ઘણો સમય સુધી એ વિશે સુખ નથી ભોગવી શકતો અને પછી વિષયની ભૂખ જ્યારે લાગે પણ ત્યારે એની વાસના બીજે એટલે કે બહાર ભટકે છે અને હાંસ પડે એટલે કે જીવનમાં અતિ અજ્ઞાનરૂપી અંધકાર આવી જાય ત્યારે જીવ પાસે આવે અને ઉપર જતા રિહાય છે તો રિહાવાનો અર્થ એવો છે કે જીવ બીમાર પડ્યો તો ક્યારે એને વાસના ક્યારે નહોતી જાગતી માટે વાસના ત્યારે રિહાણી હતી પટિયા પાડી આંખે મેચ આની સાસરે પિયર નો સમાણી પટિયા પાડી આંખે આની મેચ સાસર પિયર નો સમાણી કે વાસનાને નવા નવા વિષય ભોગ નવી નવી ઈચ્છા એ જાગ્યા જ કરે એ પેન્ય પટિયા પાડ્યા કહેવાય અને આ નારી આ વાસના એને જે એનું જે સાસરું છે અને એનું જે પિયર એટલે જે અખંડ અસ્તિત્વ છે આ સાસરું છે એનો સંસાર છે સંસારનું સુખ છે ને એ સાસરાનું સુખ છે અને અખંડ આનંદનું સુખ છે ને એ અખંડ અસ્તિત્વનું છે એ એનું પિયર છે તો એ આ બેમાંથી એકે જગ્યાએ હમાણી નહીં એટલે એ લટકતા મેળની રહી ગઈ તો ભોદા ભગત એના ગુરુ પ્રતાપ છે કહે છે કે આ જીવરાજાએ આવી ઉતરેલ નાર એટલે કે આ અધોગતિમાં નાખવાવાળી વાસનાને હું કામ જીવનમાં લાવ્યો છે સદગુરુ ભગવાનની જય